ओरिएंटल हायर सेकेंडरी यूट्यूब चैनल में फरीथी आपनु स्वागत है। हूँ अजर सर। धोरण 12 एसपी अने सीसी विषय की अंदर आपणे चैप्टर नंबर 1 बैंक ने लगता पत्र व्यवहार विषय अभ्यास कर रहा है। अत्यारे सुधी आपणे बैंक ने पत्र व्यवहार कया कया प्रकार होने के रीते कराए एना विषय अभ्यास करियो। एक पत्र बराबर ये क्यों पत्र हो के बैंक ना बैंक ना जो आप चेक हो एना चुकवणी अटकवे एन अभ्यास करियो। हवे बीजो पत्र है कि बैंक के आपणे चेक जे छे ने खोटी रीते शू कर्यो छे अमान्य कर्यो छे। खोटी रीते अमान्य कर्यो छे एटले आपणे अकाउंट में पैसा था छतां पण आपणो जे चेक लखेलो हतो ने ए एमणे नकारी दीधो एटले अमान्य करी दीधो अने जेने आपणे चेक लख्यो हतो ने एना नाणानी चुकवणी एने करी नहीं। तो आपणे फरियाद करतो पत्र लखवानो छे। खूब ज महत्वनो पत्र छे। बोर्डमां वारंवार आ पत्र पूछाय छे अने रोकड़ा मार्क्स छे। तो ध्यानथी आ पत्रनो अभ्यास करजो अने आने याद पण राखजो। हवे पहेलुं सौप्रथम आपणे जे रीते एड्रेस लखीए छे एज रीते एड्रेसनी शरूआत करी रह्या छे अने सामेवाळानुं एड्रेस पण एवी ज रीते पहले शुं आवे लखनारनी अंदर नाम आवे तो नामनी अंदर शुं लखेलुं छे अमन ए पटेल अने 12 मंगल सोसायटी पहले घर नंबर पछी सोसायटीनुं नाम तो कोई फ्लेटमां रहेतो तो फ्लेट कोई विस्तारमां रहेतो तो विस्तार अने सोला रोड ये विस्तारनुं नाम पछी शहेरनुं नाम आप्युं अने एनी साथे पिनकोड नंबर अमदावाद 380066 अने एनी नीचे तारीख लखेली छे। तारीखनी अंदर 12 जुलाई 2020। હવે તમે કોઈ પણ તારીખ લખી શકો। આપણે પહેલાના પત્રની અંદર પણ આ જ તારીખ લખી હતી લખનારનું નામ પણ આ જ લખ્યું હતું। સામેવાળાની અંદર પણ પહેલે પ્રતિશ્રી બેંકનો મુખ્ય અધિકારી કોણ મેનેજર તો મેનેજરનું નામ લખ્યું પછી બેંકનું નામ શું છે એબીસી બેંક એમજી રોડ વિસ્તાર એનો જે બેંક ક્યાં આવેલી છે એ અને શહેરનું નામની અંદર શું લખેલું છે અમદાવાદ। તો આ લખનાર અને મેળવનારનું એડ્રેસ લખાઈ ગયું। આ ખૂબ જ અગત્યનું છે તમે એડ્રેસ લખો એના 1.5 થી 2 માર્ક્સ હોય છે વિદ્યાર્થી મિત્રો। એડ્રેસ એકદમ પરફેક્ટ લખવાનું એડ્રેસ એકદમ સ્ટેટ આવવું જોઈએ એવું નહીં કે અમન આગળ લખ્યું 12 મંગલ સોસાયટી તમે આમ લખ્યું સોલા રોડ આમ ગયું નહીં આ જેવી રીતે લખો તો એકદમ સ્ટેટ અને જમણી બાજુ જ લખાય આમ વચ્ચે લખાય ને એ કોના હોય કોઈ પણ કંપનીનું હોય કોઈ પેઢીનું હોય એનું એડ્રેસ આપણે વચ્ચે પણ લખી શકીએ ને જમણી બાજુ પણ લખી પણ જ્યારે કોઈ વ્યક્તિ એડ્રેસ લખતું હોય કોઈ વ્યક્તિપત્ર લખતું હોય ને ત્યારે એનું એડ્રેસ ને જમણી બાજુએ જ આવે બરાબર। તો આ ખાસ ધ્યાન રાખવાનું કે પહેલે અમન એ પટેલ એનું વ્યક્તિનું નામ પછી શહેર એનો ઘર નંબર અને સોસાયટીનું નામ વિસ્તારનું નામ શહેર પિનકોડ નંબર પણ અગત્ય લખવાનો અને તારીખ સામે પ્રતિશ્રી મેનેજર શ્રી એબીસી બેંક એમજી રોડ અને અમદાવાદ। હવે વિષય પ્રશ્નની અંદર આપેલો હોય આપણે પ્રશ્નની અંદર બેંક દ્વારા ચેકને કેવી રીતે ખોટી રીતે અમાન્ય કરવા અંગે તો આપણે વિષયમાં પણ એ જ લખવાનું બેંક દ્વારા ખોટી રીતે ચેકને અમાન્ય કરવા બાબત શબ્દો આપણે ઉમેરવાનો વિષયની અંદર। હવે આ શરૂઆતનો ભાગ થયો શરૂઆતના ભાગની અંદર લખનાર અને મેળવનારનું એડ્રેસ અને વિષય લખ્યું। હવે સંબોધનથી શરૂઆત કરીએ સંબોધનની અંદર જે રીતે આપણે પહેલાના પત્રમાં પણ સાહેબ શ્રી લખ્યું હતું મહોદય શ્રી શ્રીમાન શ્રી એ રીતે અલગ અલગ શબ્દો આપણે ઉમેરી શકીએ છીએ। તો સંબોધન લખાઈ ગયા બાદ પત્રને મુખ્ય 3 ભાગમાં વિભાજન થાય શરૂઆતનો ફકરો મુખ્ય ફકરો અને અંતિમ ફકરો। તો શરૂઆતના ફકરાની અંદર પોતાની ઓળખાણ જે રીતે આપણે આપવાની હોય છે હર પત્રની અંદર બેંકના જ્યારે પણ પત્ર લખો તો આપણી ઓળખાણ આપવી પડે। તો સામેવાળા બેંકને બેંકમાં તો ઘણા બધા ખાતેદારો હોય ઘણા બધા બેંક એકાઉન્ટ હોય તો આપણે ખાલી નામ લખીએ તો એ જ નામથી આપણું સર્ચ ના થઈ જાય તો આપણી ઓળખાણ આપવાની। ઓળખાણની અંદર પોતાનું નામ કયો ખાતાનો પ્રકાર છે સેવિંગ એકાઉન્ટ છે કરંટ એકાઉન્ટ છે એટલે બચત ખાતું છે કે ચાલુ ખાતું છે અને ખાતાનો નંબર આ વસ્તુ પહેલા ફકરાની અંદર લખવાની। સપોઝ હું બોલું કે આપણે કેવી રીતે લખીશું કે હું અમન એ પટેલ બરાબર આપની બેંકની અંદર બચત ખાતું ખાતા નંબર 2 4 6 8 10 એ રીતે આપણે કોઈ બી 8 થી લઈને 15 આંકડાની અંદર આપણો ખાતાનો નંબર લખવાનો ધરાવું છું। હું છેલ્લા 15 વર્ષથી આપના એક બેંકમાં એકાઉન્ટ ધરાવું છું અત્યાર સુધી મેં તમારી વિવિધ સેવાઓનો લાભ લીધો છે બરાબર અને હું અત્યાર સુધીની બધી સેવાઓથી સંતુષ્ટ છું। આ પહેલા ફકરાની અંદર આપણે આટલું લખી શકીએ। હવે બીજા ફકરાની અંદર આપણે જે ફરિયાદ કરવાની છે
કરી ફરિયાદ કરવાની છે કે આપણો ચેક જે છે ને એ ખોટી રીતે શું કર્યો છે, અમાન્ય કર્યો છે. તો જે ખોટી રીતે ચેક અમાન્ય કર્યો છે ને એના વિશે આપણે ફરિયાદ કરવાની છે. તો હવે પહેલા ચેક, કયો ચેક ખોટી રીતે અમાન્ય કર્યો છે, તો એના વિશે આપણે એની જાણકારી આપવાની કે ચેક કઈ તારીખે લખાયો હતો. આ વસ્તુ ખાસ અગત્યની છે, એટલે આ મહત્વના મુદ્દાઓ મેં આની અંદર લખ્યા છે. આખો પત્ર નથી લખ્યો, કે જે પત્રની અંદર જે મહત્વના મુદ્દાઓ આવે ને એ તમારે લખવા ખૂબ જ અગત્યના. જો તમે આટલું લખેલું હોય ને તો તમને પૂરા માર્ક્સ મળે. તો આ આપણી ભાષાની અંદર પછી આપણે આખો પેરેગ્રાફ લખવાનો. તો પહેલે કઈ તારીખે છે, કઈ તારીખે ચેક લખેલો છે, ચેકનો નંબર શું છે, કેટલી રકમનો ચેક હતો અને નાણાં મેળવનારનું નામ, કોના માટે મેં એ ચેક લખ્યો હતો એ અગત્યની લખવું પડે. દાખલા તરીકે હું કહું કે મેં આપણે જે તારીખ લખી ને એની પહેલાંની તારીખ લખવાની, કેમ કે પહેલાં અમાન્ય થઈ ગયો છે પછી આપણે આ પત્ર લખી રહ્યા છીએ. સપોઝ આપણે 8 જુલાઈનો ચેક હતો, તારીખ 8 જુલાઈ, ચેક નંબર છે 2345, કોઈ બી 4 આંકડાનો ચેક નંબર, બરાબર. કેટલા રૂપિયાનો, તો 15,000 રૂપિયાનો ચેક હતો. કોના માટે, મેળવનારનું નામ, તો કરણ એ શાહ. આપણે કરણ એ શાહ નામના વ્યક્તિને 15,000 રૂપિયાનો ચેક 8 જુલાઈએ, એનો ચેક નંબર હતો 2345, એ આપણે એને લખ્યો હતો. તો એ જ્યારે એની બેંકમાં વટાવવા ગયો ને તો તમે એને અમાન્ય કર્યું, આપણી બેંકે એ ચેક અમાન્ય કર્યું. તેનું કારણ પૂછવાનું કે તમે શા માટે અમાન્ય કર્યો, બરાબર. હવે એ અમાન્ય કર્યાનું કારણ એમણે એવું આપેલું છે કે આપણા એકાઉન્ટમાં પૈસા ન હતા, તો આપણે એમને પાસબુકની ઝેરોક્સ સાથે મૂકવાની કે મારા એકાઉન્ટમાં 8 જુલાઈ 2020ના દિવસે 15,000 કરતાં વધારે રકમ બતાવવાની. કે સપોઝ મારે એ તારીખ એ દિવસે 50,000 રૂપિયા હતા, તો પણ તમે એ 15,000નો ચેક શું કરી દીધો, નકારી દીધો, અમાન્ય કરી દીધો. તો આપણે એને લખવાનું કે ભાઈ તમે કારણ આપો કે તમે મારો ચેક શા માટે અમાન્ય કર્યો. તો એ કારણ નહીં આપી શકે વિદ્યાર્થી મિત્રો. અને આપણે એમને વિનંતી કરવાની કે જે તમે ખોટી રીતે ચેક અમાન્ય કર્યો છે ને એને તમે એ તમારી ભૂલ સુધારો અને જે નાણાં જે ચૂકવવાના બાકી છે ને એ વ્યક્તિને ચૂકવી આપો. જો આ ખોટી રીતે ચેક અમાન્ય કરે ને તો આપણી જે શાક હોય, બરાબર, બજારમાં આપણે જે પેઢી લઈને બેઠા હોઈએ તો આપણી શાક ખરાબ થાય કે આણે તો જો કેવો ચેક આપ્યો. કે તો આપણે એમને એમને વિનંતી બી કરવાની કે મારી શાક ખરાબ થઈ છે એનું જવાબદાર કોણ હશે, બરાબર. મારે બજારમાં ક્રેડિટ ખરાબ થઈ, આપણે કોઈ કોઈ સંબંધીને આપ્યો તો રિલેશન ખરાબ થાય, સંબંધ ખરાબ થાય. તો ત્યારે આપણે એમને કારણ આપવાનું કે તમે મારો ચેક શા માટે ખોટી રીતે અમાન્ય કરે એનું કારણ આપો અને ફટા આનો ઝડપથી આનો નિકાલ આવે ને નિકાલ આવે એવું કંઈ ત્વરિત નિર્ણય લો. તો આ અને છેલ્લે વિનંતી કરવાની એમને કે ભાઈ તમે આ જે ચેક ખોટી રીતે અમાન્ય કર્યો છે ને એને ફરીથી એના ચેકના નાણાં ચૂકવી આપો અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ના થાય ને એનું ખાસ ધ્યાન રાખજો. તો મહત્વના મુદ્દાઓ કેટલા હતા, 4 હતા. એક તો ખાતા નંબર પહેલા ફકરામાં આવે, પછી બીજા ફકરાની અંદર એ જે ચેક કઈ તારીખે લખાયો હતો, કયો ચેક નંબર હતો, રકમ કેટલાની હતી ને મેળવનારનું નામ શું હતું એ, પછી તમે શા માટે એને ખોટી રીતે ચેક અમાન્ય કરે એનું કારણ આપો. જો વ્યાજબી કારણ આપે તો ઠીક, પણ આપણી પાસે વ્યાજબી કારણ ન હોય, કેમ કે એ દિવસે આપણી પાસે 50,000 રૂપિયા હતા છતાં પણ એમને 15,000 રૂપિયાનો ચેક અમાન્ય કેમ કર્યો, એ આપણે જણાવવાનું, વિનંતી કરવાની કે ભાઈ આવી રીતે ક્યારે પણ ભવિષ્યમાં આ આવા ચેક જે છે ને તમે અમાન્ય કરતા નહીં. તો આ ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની અને આની સાથે છેલ્લે આભાર વ્યક્ત કરવાનો દરેક પેરેગ્રાફની અંદર અંતે. ત્રીજો પેરેગ્રાફ પૂરો થાય તો આપણે હાસ્યની બાજુમાં આભાર લખવાનું, આપનો વિશ્વાસુ અમને પટેલ. હવે આની અંદર એક વસ્તુ છેલ્લે ઉમેરી શકાય, બિડાણ કરીને. પાસબુક, પાસબુકની ઝેરોક્સ યા એવી કોઈ પણ વસ્તુ આપણે છેલ્લે બિડાણ કરીને લખવાની હોય, બરાબર, એ લખો તમે. તો એ છેલ્લે બિડાણ કરીને અહીંયા તમને કદાચ સ્ક્રીન ઉપર ના દેખાતું હોય તો નીચે છેલ્લે બિડાણ કરીને પાસબુકની ઝેરોક્સ એવી રીતે તમારે લખવાનું રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ કયો ચેક, આ જે પત્ર હતો એ પત્રનું નામ શું હતું, જે પ્રશ્ન હતો બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કરવા અંગે. આપણે લખનારનું એડ્રેસ, સામેવાળાનું એડ્રેસ લખ્યું, પછી વિષયની અંદર જે પ્રશ્ન હતો એ જ વિષયની અંદર લખ્યો, પછી સૌપ્રથમ સાહેબ શ્રી કરીને, પછી મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી આપણે, આભાર અને આપનો વિશ્વાસ અને બિડાણ. હવે તમને આ જે બંને મેં અત્યાર સુધી બે પત્રો શીખવાડ્યા તમને, એક પત્ર હતો
ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે અને બીજો પત્ર હતો આપણો બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કરવા અંગે. આ બંને પત્ર તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને આ બંને પત્રની તૈયારી પણ કરવાની છે. હું આ બંનેના જે આખા પત્ર જે એટલે જે પત્રનું જે ફોર્મેટ આ છે ખાલી, પણ આ જે આખું પત્ર છે ને એ તમને હું તમને વોટ્સઅપ કરી આપીશ તમારા ગ્રુપની અંદર, તો તમે એનો પણ અભ્યાસ કરીને એનું આગળ યાદ રાખજો. કેમ કે આ બંને પત્રો ખૂબ જ મહત્વના છે, બોર્ડની અંદર વારંવાર પૂછાય છે, બરાબર? તો આ બંને પત્રની ખૂબ ધ્યાનથી અભ્યાસ કરીને યાદ કરજો, બરાબર? આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને બીજી એક અગત્યની સૂચના કે 29 અને 30 તારીખે તમારી એકમ કસોટી છે, એની તૈયારી કરતા રહેજો અને એ પરીક્ષામાં પણ સારા સારા માર્ક્સ આવે એવી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.